नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय नामना मूळ तत्वों एमां छेल्ले आपणे भाग 2 नी अंदर प्रकरण नंबर 5 एमां हवाला अंगेनी माहिती आपणे जोता था छेल्ला लेक्चरनी अंदर के हवालानी बे असर केवी रीते थाय, एनी हिसाबी नोंध केवी रीते थाय। तो हवाला अंगेनी हिसाबी असरो आपणे जोता था, एमां छेल्ले आपणे जोयुं हतुं के माल अंगेना हवालाओ, माल अंगेना हवालाओमां आपणे खरीदी नोंधवानी रही गई होय, वेचाण नोंधवानुं रही गयुं होय, खरीद परत रही गई होय, वेचाण परत रही गई होय, એ પૂરા કર્યા હતા। ત્યારબાદ ભૂલ સુધારણા અંગેની નોંધ આપણે જોઈ હતી અને હવે એના પછી આગળના જે હવાલા છે એ આપણે ચોપડીની અંદર આપેલા છે એ મુજબ એક પછી એક જોતા જઈએ। તો એના પછીનો આગળનો હવાલો છે, છેલ્લે આપણે ભૂલ સુધારણા અંગેનો હવાલો જોયો, તો એના પછી સ્ટેશનરી સ્ટોક, એના પછીનો હવાલો છે સ્ટેશનરી સ્ટોક। સ્ટેશનરી સ્ટોક અંગેનો હવાલો, તો સ્ટેશનરીના સ્ટોકનો હવાલો આપ્યો હોય તો સ્ટેશનરી સ્ટોક એટલે સ્ટેશનરી એ ખર્ચ છે, બરાબર। તો હવે સ્ટેશનરીનો સ્ટોક તમને એમ કે ધંધામાં આટલો સ્ટેશનરીનો સ્ટોક હતો તો એ સ્ટોક એટલે એક મિલકત થઈ, તો એ મિલકત લેના બાજુ એક અસર થાય, અને બીજી અસર તો જે સ્ટેશનરી ખર્ચ થયો હોય એમાંથી સ્ટોક બાદ કરો એટલે તમને ચાલુ વર્ષનો સ્ટેશનરીનો ખર્ચ મળે, બરાબર। તો એની આમ નોંધ થાય સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર, તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા, આ એની હિસાબી નોંધ થાય। તો અહીંયા એની બે અસર ક્યાં થશે, એક તો કે નફા નુકસાન ખાતામાં અને એક પાકા સરવૈયામાં। તો નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આપણે અહીંયા બનાવવું છે, તો પહેલાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવી દઉં। નફા નુકસાન ખાતું જમા ઉધાર અને પાકું સરવૈયું જમા ઉધાર મૂડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા રકમ રૂપિયા, બરાબર। અહીંયા વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। હવે સ્ટેશનરી સ્ટોક, તો સ્ટેશનરી સ્ટોકનો જ્યારે તમને હવાલો આપે ત્યારે એની હવાલા નોંધ શું થાય, તો સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર મિલકત છે એટલે મિલકત ખાતે ઉધાર, તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા એટલે સ્ટેશનરી ખર્ચમાંથી એ બાદ થાય, બરાબર। તો હવે એની રકમ તમને કાચા સરવૈયામાં આપેલી હોય, સ્ટેશનરી સ્ટોક આપ્યો હોય અને હવાલો શું કે એવી એક વિગત રકમ આપણે જોઈએ અને પછી એની દાખલો ગણીએ। તો અહીંયા તમને એક એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, ચિરાગનું તારીખ 31/3/15 રોજનું કાચું સરવૈયું, ચિરાગનું તારીખ 31/3/15 રોજનું કાચું સરવૈયું, એમાં ખાતાનું નામ, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા,
આ તમને વિગત આપેલી છે. તો એની અંદર હવે તમે જુઓ કે વિગતમાં આપ્યું છે સ્ટેશનરી ખર્ચ 14,000 રૂપિયા. સ્ટેશનરી ખર્ચ ઉધારની અંદર 14,000 રૂપિયા. અને તમને હવાલામાં કીધું છે, હવાલો છે નીચે, હવાલો આ એક જ વિગત આપી છે અને નીચે આપ્યું છે હવાલો. તારીખ 31/3/15 રોજ સ્ટેશનરીનો સ્ટોક રૂપિયા 2,000 છે. તારીખ 31/3/15 રોજનો સ્ટેશનરી નો સ્ટોક રૂપિયા 2,000 છે. 2,000 છે. આટલી વિગતો તમને આપેલી છે. તો આ વિગતના આધારે તમારે હવે એની બે અસર ક્યાં આપવી એ સમજવાનું છે. તો સ્ટેશનરીનો સ્ટોક રૂપિયા 2,000 છે. હવે તમને સ્ટેશનરી ખર્ચ આપ્યો છે 14,000. તો પહેલાં તો ખર્ચ આપ્યો છે કાચા સર્વેયામાં. તો એની અસર તમે કાચા સર્વેની અસર ક્યાં લખશો? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ 14,000 બરાબર. હવે આની બે અસર કઈ? એક ઉધાર અસર અને એક જમા અસર. ઉધાર અસર કઈ અને જમા અસર કઈ? તો હવે સ્ટેશનરીનો સ્ટોક છે, સમજો. સ્ટોક એટલે એક મિલકત છે બરાબર. તો મિલકત એટલે જે તે મિલકત ખાતું શું થાય? ઉધાર થાય. તો અહીંયા ઉધાર અસર એટલે પાકા સરવૈયામાં મિલકત બાજુ આવશે. તો પહેલી ઉધાર અસર એટલે શું? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકત મિલકતમાં સ્ટેશનરી સ્ટોક એમ લખાશે. શું લખાશે? તો કે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં, ચાલુ મિલકતનું મથાળું હશે એના નીચે સ્ટેશનરી સ્ટોક એમ લખાશે. સ્ટેશનરી સ્ટોક કરીને મિલકત તરીકે અહીંયા દર્શાવવાનું. અને બીજી અસર એટલે જમા અસર. હવે જમા અસર, તો તમે વર્ષ દરમિયાન જે સ્ટેશનરીના ખર્ચા કર્યા છે, માની લો કે અહીંયા તમને ખર્ચ આપેલો છે, સ્ટેશનરીનો ખર્ચ 14,000 છે. તો એ સ્ટેશનરીનો ખર્ચ છે, એ ખર્ચમાંથી અત્યારે સ્ટોક કેટલો છે વર્ષના અંતે? 2,000. તો હવે ખર્ચ તમે એટલે ખર્ચ કર્યો એટલે સ્ટેશનરીની ખરીદી કરી હશે, એટલે એ ખર્ચ કર્યો. તો 14,000 ખર્ચ થયો, એમાંથી 2,000 તો હજુ સ્ટેશનરી સ્ટોકમાં પડી છે. એટલે એને તમારે શું કરવું પડે? સ્ટેશનરીનો સ્ટોકને જે 14,000 ખર્ચ કર્યો તો એમાંથી બાદ કરવી પડે. તો અહીંયા તમે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ સ્ટેશનરી સ્ટોક 2,000 રૂપિયા એ તમે બાદ કરી દો એટલે કેટલા વધશે? 12,000 રૂપિયા. પડી ખબર? તો સ્ટેશનરી ખર્ચ 14,000 હતો, એમાંથી સ્ટેશનરીનો સ્ટોક જે હતો એ સ્ટોક 2,000 બાદ કર્યો એટલે 12,000 ખર્ચ થયો. અને સ્ટોકની બીજી અસર એ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક 2,000 હતો એ 2,000. હવે બીજી અસર જમા અસર ક્યાં લખી? તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી
બાદ થશે, એટલે ઉધારમાંથી બાદ થાય એટલે જમા અસર થઈ, અને મિલકત લેણા બાજુ એટલે ઉધાર અસર થઈ. એક અસર ઉધાર, એક અસર જમા. તો આ રીતે સ્ટેશનરીનો સ્ટોક તમને આપેલો હોય ત્યારે એની બે અસર થાય. એ બે અસર ક્યાં થાય? તો કે એક અસર નફા નુકસાન ખાતાની અંદર સ્ટેશનરી ખર્ચની અંદરથી બાદ થાય, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે સ્ટેશનરી સ્ટોકને દર્શાવશે. તો આ સ્ટેશનરી સ્ટોકની બે અસર હતી. આવી જ રીતે કોઈ બીજો સ્ટેશનરી સિવાયના સ્ટોક હોય તો એ સ્ટોકની અસર પણ આ જ રીતે આપવામાં આવે છે. માની લો કે તમને એવું કીધું હોય કે ટપાલ ટિકિટનો સ્ટોક, જાહેરાત સામગ્રીનો સ્ટોક, પેકિંગ સામગ્રીનો સ્ટોક, આ બધા કોઈ પણ સ્ટોક આપ્યા હોય તો એ બધા સ્ટોકની અસર કેવી રીતે આપવાની? આ જ રીતે આપવાની. એક નફા નુકસાન ખાતાની અંદર જો ખર્ચ આપ્યો હોય તો એ ખર્ચમાંથી બાદ કરવાનો, અને બીજો જે સ્ટોક હોય એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક તરીકે દર્શાવી દેવાનો. આ સ્ટેશનરી સ્ટોકની વાત હતી. ત્યાર પછીનો આગળનો હવાલો છે નફા પર ચૂકવવાનું કમિશન. સમજો, નફા પર ચૂકવવાનું કમિશન સ્ટેશનરી સ્ટોક પછીનો હવાલો હતો. નફા પર ચૂકવવાનું કમિશન, નફા પર ચૂકવવાનું કમિશન. હવે નફા ઉપર કમિશન ચૂકવવાનું હોય તો નફા પર કમિશન કોને હોય? તો કોઈ પગારદાર હોય, મેનેજર હોય, એને તમે અમુક નફો થાય તો તમે કહેશો કે ભાઈ નફા ઉપર તને આટલા ટકા કમિશન આપશું, ચોખ્ખા નફાના આટલા ટકા કમિશન, અથવા તો ચોખ્ખો નફો બાદ કર્યા પછીના નફા પર કમિશન, ચોખ્ખા નફાના કમિશન કે તો જે ચોખ્ખો નફો આવે એના એટલા ટકા કમિશન કરવાનો, અને ચોખ્ખો નફો બાદ કર્યા પછીના નફા પર કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કે તો એના પ્રમાણે એની ગણતરી કરવાની કમિશનની. તો અહીંયા તમને નફા પર ચૂકવવાનું કમિશન એવો હવાલો તમને આપ્યો હોય તો એની નોંધ ક્યાં થશે એ આપણે જોઈએ. તો અહીંયા નફા પર ચૂકવવાનું બાકી કમિશન એનો હવાલો છે. હું અહીંયા વાંચું છું કે કેટલીક વાર પેઢીના મેનેજરને પગાર ઉપરાંત પેઢીના નફા પર ચોક્કસ દરે કમિશન આપવાનું હોય તો તે ધંધાનો ખર્ચ હોય નફા નુકસાન ખાતે ઉધાર કરી ચૂકવવાના બાકી કમિશન ખાતે જમા કરવું. તો એ કમિશન એ ખર્ચ હોય નફા નુકસાન ખાતે ઉધાર કરવું અને ચૂકવવાનો બાકી એટલે કે દેવું, દેવા તરીકે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એને દર્શાવવું. તો એની હવાલાનો માની લો કે અહીંયા તમને એક રકમ આપી છે કે એક વેપારીનો વર્ષના અંતે ચોખ્ખો નફો, અહીંયા ઉદાહરણ તરીકે રકમ આપી છે, એક વેપારીનો વર્ષના એક વેપારીનો વર્ષના અંતે ચોખ્ખો નફો, ચોખ્ખો નફો રૂપિયા 3,30,000 છે, 30,000 છે, અને પેઢીના મેનેજરને, અને પેઢીના મેનેજરને ચોખ્ખા નફાના નફાના 10% લેખે કમિશન આપવાનું છે, 10% લેખે કમિશન આપવાનું છે. તો આ કમિશનની ગણતરી કરો તો મેનેજરને કમિશન ચોખ્ખા નફાના 10% કમિશન તમને કીધું અહીંયા, તો અહીંયા કમિશન આપવાનું છે. તો પહેલાં તો મેનેજરનું કમિશન નક્કી કરવું પડે,
મેનેજરનું કમિશન. બરાબર, ચોખ્ખા નફાના 10% એટલે 3,30,000 ચોખ્ખો નફો છે. એમાં પેઢીના મેનેજરને ચોખ્ખા નફાના 10% તો એને ગુણ્યા 10% એટલે કેટલું થશે? 33,000 રૂપિયા એ મેનેજરનું કમિશન. મેનેજરનું કમિશન 33,000, એની બે અસર. બે અસરમાં એક અસર ઉધાર અને એક અસર જમા. ઉધાર અસર ક્યાં થાય, જમા અસર ક્યાં થાય? તો ઉધાર અસર કઈ અને જમા અસર કઈ? તો ઉધાર અસરની અંદર કઈ અસર આવશે? તો ઉધારની અંદર માની લો કે અહીંયા મેનેજરનું કમિશન એ શું છે, ખર્ચ છે પેઢી માટે, તો ખર્ચ ગણી અને નફા નુકસાનની અંદર ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મેનેજરનું કમિશન. દર્શાવાશે આ ઉધાર બાજુ લખો એટલે ઉધાર અસર. બીજી અસર જમા. હવે મેનેજરને 33,000 કમિશન આપવાનું નક્કી થયું તો એ આપતા નથી રોકડમાં, પણ એનું શું થઈ ગયું, પેઢી માટે એક દેવું થઈ ગયું. તો દેવું એટલે મૂડી દેવા બાજુ મેનેજરને કમિશન ચૂકવવાનું બાકી. મેનેજરને કમિશન કારણ કે હજુ નફા પર ચૂકવવાનું છે, ચૂકવું નથી. તો જમા અસર એ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી, મેનેજરનું કમિશન તરીકે દર્શાવશે. બરાબર, તો હવે આની બે અસર આપવી છે. તો બે અસર ક્યાં આપશો? તો કે પહેલી અસર 33,000ની નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ, અહીંયા ઉધાર બાજુ મેનેજરને કમિશન. અને બીજી અસર પાકા સરવૈયામાં, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મેનેજરને કમિશન. ચૂકવવાનું બાકી, ચૂકવવાનું બાકી મેનેજરનું કમિશન કેટલું? તો કે 33,000 રૂપિયા. 33,000. પણ આ કમિશન કયું ગણ્યું આપણે? કે ભાઈ પેઢીના ચોખ્ખા નફાના 10% લેખે. શું કીધું? ચોખ્ખા નફાના 10% લેખે. તો ચોખ્ખો નફો હતો એના 10% લેખે એવું કીધું તમને. પણ તમને આ જ રકમની અંદર તમને એવું કહેવામાં આવે કે ભાઈ એક વેપારીના વર્ષનો ચોખ્ખો નફો 3,30,000 છે અને પેઢીના મેનેજરને ચોખ્ખા નફા એમાં 10% કમિશન ખરું, પણ કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન આપવાનું છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. આવું તમને કહે તો એની નોંધ શું થાય? તો સમજો, જો અહીંયા ગણતરી કરું છું, તમને અહીંયા આવું આ રીતે પૂછે કે મેનેજરને, પેઢીના મેનેજરને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું
તો આ જે નફો મળ્યો એ 3,30,000 એમાં કમિશન સમાઈ ગયેલું છે, તમને એવું કહીશ કે આ ચોખ્ખો નફો છે. પણ તમને એવું કીધું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર, એટલે કમિશન બાદ કરવું છે અહીંયાથી, તમે કમિશન લખો ને પછી જે નીચે ચોખ્ખો નફો વધે એના 10% કીધું તમને. તો તમારે અહીંયા પહેલાં ધારવું પડે કે ધારો કે પેઢીનો નફો ₹100, હવે એના ઉપર કમિશન કેટલું કીધું, તો 10% કમિશન, એટલે 10 રૂપિયા કમિશન થયું, તો 110 રૂપિયા થયું કમિશન સહિતનો નફો. સહિત નફો, હવે તમને એવું કીધું કમિશન બાદ કર્યા પછીના નફા પર, તો હવે આમાંથી કમિશન બાદ કર્યા પછીનો નફો કયો હોય? આર્યુ હોય, કારણ કે આ કમિશન સહિતનો નફો હતો, એમાંથી કમિશન તમે બાદ કર્યું એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો આ થાય. તો અહીંયા તમને શું આપેલું છે, કમિશન સહિતનો નફો આપ્યો છે અને તમારે કમિશન શોધવાનું છે. તો અહીંયા કમિશન સહિતનો નફો 110 હોય તો એ પદ મૂકી શકો કે ભાઈ કમિશન સહિત નફો ₹110 હોય તો કમિશન ₹10. તો અહીંયા કમિશન સહિતનો નફો ₹3,30,000 હોય તો કમિશન કેટલું, તમારે કમિશનની ગણતરી કરવાની છે. તો 3,30,000 એને ગુણ્યા 10 એને ભાગ્યા 110, ખબર પડી? તો અહીંયા સૂત્રની અંદરથી ઉડાડી દો, 11 × 33 તો બરાબર 30,000 કમિશન. અગાઉ પહેલા પ્રકરણની અંદર પણ આપણે આવો દાખલો શીખાડ્યો કે ભાઈ અહીંયા તમને કીધું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર, તો કમિશન બાદ કર્યા પછી એટલે કમિશન સહિતનો તમને અહીંયા નફો આપ્યો 3,30,000, એ ચોખ્ખો નફો આપ્યો છે, બરાબર? તો ચોખ્ખો નફો આપ્યો હોય તો એ ચોખ્ખો નફો જે છે એમાંથી કમિશન બાદ કરવું પડે. તો કમિશન કેટલું હશે, આ કમિશન સહિતનો નફો છે, તો તમારો પેઢીનો નફો ધારવો પડે. કે ધારો કે પેઢીનો નફો છો તો એમાં કમિશન 10% એટલે 10 રૂપિયા, તો કમિશન સહિતનો નફો 110 થાય. તો કમિશન સહિતનો નફો 110 હોય તો કમિશન કેટલું હતું, 10 રૂપિયા. તો કમિશન સહિતનો નફો તમને આપ્યો છે 3,30,000, તો કમિશન સહિતનો નફો 3,30,000 હોય તો કમિશન કેટલું, તો 30,000 કમિશન આવે. તો અહીંયા 30,000 લખાય, સમજાણો પડી ખબર? તો આ વાત હતી કમિશનની ગણતરી અંગેની વાત, કમિશનના નફાની. એની બે અસર ક્યાં, તો એ તો બે અસર તો અહીંયા જ થશે કે ભાઈ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મેનેજરનું કમિશન, અને બીજી અસર ક્યાં, તો કે મેનેજરનું ચૂકવવાનું બાકી કમિશન, એ પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ. તો આ અહેવાલો હતો નફા પર ચૂકવવાનું બાકી કમિશન અંગેનો. એની અગાઉ જોયો સ્ટેશનરી ખર્ચ, સ્ટેશનરી સ્ટોકનો હવાલો, અને એના પછીનો જે હવાલો છે એ એક હવાલો આપણે જોઈએ. તો એના પછીનો હવાલો છે ચોપડીની અંદર જોઈએ, અનામત અંગેનો હવાલા. જો અનામત અંગેના હવાલા, તો અહીંયા લખું છું અનામત અંગેના હવાલા. તો અનામત અંગેના હવાલા, તો અનામત એટલે શું? તમને પેઢીમાં ધંધામાં એમ કે ભાઈ નફો થાય, જે નફો ધંધામાં થાય એ નફામાંથી અમુક ટકા સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવાની છે, આવું કે અત્યારે. તો એ નફા અનામત શેમાંથી ફાળવાય, તો કે નફા નુકસાન ખાતામાંથી. તો એની હવાલા નોંધ શું થાય,
તો કે નફા નુકસાન ખાતે ઉધાર, તે જે તે અનામત ખાતે જમા, જે અનામત ફાળવું એ સામાન્ય અનામત. માની લો કે અહીંયા તમને કીધું છે કે કેટલીક વાર વેપારી પેઢી એ પોતાના ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા કે ભવિષ્યની સંભવિત આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા ચોખ્ખા નફાનો અમુક ભાગ સામાન્ય અનામત ખાતે લઈ જાય છે. આ સામાન્ય અનામત એ નફાનો જે એક ભાગ છે જે મૂડીમાં ઉમેરવાને બદલે મૂડીથી અલગ દર્શાવવામાં આવે છે. એટલે એ મૂડી નથી કહેતા, એ અનામત છે. અનામત વિશે આપણે આગળ ભણ્યા હતા એ મુજબ અનામત એટલે એક નફામાંથી અલગ ઊભું કરવામાં આવતું ફંડ છે, અનામત છે. તો અહીંયા તમને એક વિગત આપી છે કે અર્નિશની પેઢીનો તારીખ 31/3/15 રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો 5 લાખ છે. જો ધ્યાન રાખજો, અહીંયા તમને અર્નિશની પેઢીનો 31/3/15 રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો 5 લાખ છે, જેમાંથી ₹50,000 સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે, જેમાંથી ₹50,000 સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. આ માટેની હવાલા નોંધ. તો હવે નફા નુકસાન ખાતે ઉધાર, તે સામાન્ય અનામત ખાતે જમા, બરાબર. તો એની હવાલા નોંધ એ થશે, એની બે અસર ક્યાં થશે? તો એક તો કે પહેલાં બે અસરમાં એક સામાન્ય અનામત એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર એટલે કે સામાન્ય અનામત એ મૂડી અનામતની અંદર સામાન્ય અનામતની બાકી તરીકે હવે તમને અહીંયા પાકા સરવૈયું અને નફા નુકસાન ખાતું એ બેની અંદર તમને જો અહીંયા તમને શું આપ્યું, વર્ષનો ચોખ્ખો નફો 5 લાખ અને જેમાંથી 50,000 અનામત ખાતે લઈ જવાના છે, બરાબર. તો હવે આની બે અસર ક્યાં થાય? તો પહેલાં તો કે તમને હવાલા નોંધ ખબર હોવી જોઈએ કે આની હવાલા નોંધ શું થાય. આ તમે 50,000 અનામત લઈ જાઓ છો, એ અનામત ક્યાંથી લઈ જાઓ છો? તો કે નફા નુકસાન ખાતામાંથી. તો નફા નુકસાન ખાતે ઉધાર એની હવાલા નોંધ શું થાય? તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ખાતે ઉધાર કેટલી રકમ? તો કે 50,000 અને આ પણ 50,000. આની બે અસર ક્યાં આપવાની છે? તો એક નફા નુકસાન ખાતામાં આપવાની છે અને એક આપવાની છે પાકા સરવૈયામાં. જુઓ હવે, તો હવે આની બે અસર કઈ? ઉધાર અસર ક્યાં? અને જમા અસર ક્યાં? હવાલાની હંમેશા બે અસર થાય, એક ઉધાર અને એક જમા. તો ઉધાર અસર ક્યાં આપશો અને જમા અસર ક્યાં આપશો? તો ઉધાર અસર એટલે નફા નુકસાન ખાતે ઉધાર. તો એ તો ખબર પડી ગયું કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અપાય. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે એવું લખાય, અને બીજી અસર જમા અસર એટલે સામાન્ય અનામત એ મૂડી દેવા બાજુ, મૂડીની અંદર નહીં
પણ મૂળથી અલગ અનામત અને વધારા તરીકે દર્શાવાય છે. તો બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામત અને વધારા તરીકે દર્શાવાશે. બરાબર. તો હવે બે અસર આપી છે. તો તમને પહેલી તો 5 લાખ નફો છે, જેમાંથી 50,000 સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. તો પહેલાં તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સામાન્ય અનામત, પચાસ હજાર. હવે નફો હતો કેટલો? 5 લાખ. 5 લાખમાંથી 50,000 તો સામાન્ય અનામત ખાતે લઈ ગયા. હવે ચોખ્ખો નફો કેટલો વધ્યો? 5 લાખમાંથી 50,000 જે અનામત છે એ શું કરવાનું? બાદ કરશો એટલે કેટલો નફો વધશે? 4 લાખને 50,000. હવે એની બીજી અસર અનામતની. તો અનામતની બીજી અસર એટલે પાકા સરવૈયામાં અહીંયા મૂડી ના હોય તો ડેશ, એમાં પ્લસ ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કેટલો હતો? 4 લાખ 50,000. હવે 5 લાખ નહીં, હવે કેટલો? 4 લાખ 50,000. 4 લાખ 50,000. અને બીજું સામાન્ય અનામત, એ અનામત એ મૂડી સિવાય અલગથી સામાન્ય અનામત 50,000. અહીંયા મૂડીની અંદર ચોખ્ખો નફો પ્લસ થાય, એ પ્લસ કરીને જો ઉપાડ હોય તો બાદ થાય, અને કંઈ ના હોય તો એને અહીંયા બહાર મૂકી દેવાનો, 4 લાખ ને 50,000. તો આ રીતે અનામતની વહેંચણી કરવામાં આવે છે, અનામતને ફાળવવામાં આવે છે. બરાબર. તો આ હતો હવાલો, અનામત અંગેનો હવાલો. તો મિત્રો, આપણે ઘણા બધા હવાલા જોયા, એ હવાલા ઉપરથી હવે તમને કેવી રીતે બે અસર અપાય એ લગભગને ખબર પડી જઈ હશે. ના સમજાણું હોય, ના ખબર પડી હોય, એ ચોપડીની અંદર તમારે જોવાનું, જેથી કરી 12માની અંદર જે વાર્ષિક હિસાબનો જે 12 માર્કનો દાખલો આવે છે, 11 માર્કનો દાખલો, પહેલાં 12નો આવતો હતો, અત્યારે 11 માર્કનો જે દાખલો આવે છે, એ દાખલો તમને સરળતાથી તમે ગણી શકો. જો પહેલાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એની જેટલી વિગતો હતી એ વિગતો બધી અહીંયા પહેલાં તમારે તૈયાર કરવી પડે. મેં તમને અગાઉ પણ બોર્ડની અંદર સમજાવ્યું હતું, લખાયું હતું કે વેપાર ખાતામાં કઈ વિગત આવે, નફા નુકસાનમાં કઈ વિગત આવે અને પાકા સરવેમાં કઈ વિગત આવે. એ વિગત તમને આવડે તો એના ઉપરથી આ હવાલાની અસર બે કઈ આપી. તો બે હવાલા, ગમે તે હવાલો હોય, હવાલાની હંમેશા કેટલી અસર થાય? બે અસર. એક ઉધાર અસર થાય, એક જમા અસર થાય. એ ઉધાર અસર અને જમા અસર કેવી રીતે થાય એ દરેક હવાલાની આપણે બે બે અસર અહીંયા જોઈ, કેવી રીતે અસર આપવાની એ બધી જ વિગતો જોઈ. હજુ પણ બીજા કેટલાક અમુક ગુપ્ત અનામતોના હવાલા છે, એ હવાલા આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છે. ત્યાં સુધી આટલા બધા જ હવાલા તમારે શાંતિથી જોવાના છે અને સમજવાના છે, તમારે ચોપડીની અંદર પણ એ આપેલા જ છે.